ગાંધી ગીરમાંથી અમિતજી ગોહિલજી નીકળ્યા છે. હું હમણાં સાહેબની વાત કરતો હતો, પિંગલસિંહ બાપુને કોઈ પૂછ્યું કે હું સોરત જોવા આવ્યો છું. પિંગલસિંહ મેઘાણંદ ગઢવી, જેને હરિની હાટડીએ મારે રોજનું હટાણું લખ્યું છે ને, એના કવિને કોક મળ્યું કે હું સોરઠ જવા બહારથી આવ્યો છું, કે સોરઠમાં સૌરાષ્ટ્રમાં જોયું શું, ગાંધી ગીર જોયું, એમ બીજું શું જોયું, ગાંધી ગીર જોયું, હાવત જોયા, કેસરી સિંહ જોયા, બીજું શું જોયું, ગર્વો ગિરનાર દત્તના દર્શન કર્યા, નવનાથને જોયા એના દર્શન કર્યા, આહા બીજું શું જોયું, સોમનાથ મહાદેવના દર્શન કર્યા, દરિયા કિનારે ફેર્યો, સોમનાથ મહાદેવના મંદિરની પાસે કઈ જોયું તું કે નહીં, તો કે ના ના, અમીરજી ગોહિલની પ્રતિમા ન જોઈ તે, કે ના તે હું જોયું તે અમારે છે, એ ધર્મના રક્ષો જો ઉભા છે, એ અમીરજી ગોહિલ જ્યારે 200 સ્વારને લઈને જ્યારે સોમનાથની સખાતે નીકળ્યા બરાબર ગાંધી ગીરની મેલીપા એ હાલ્યા જાય છે, એમાં અર્ધિક રેટને ટાણે રોવાનો અવાજ કાને પડ્યો છે, કોક રોતું એવું લાગે, એને કાને મરસ્યો પડ્યો, પણ સૌ સુધો ને સંસાર, અરે રે આ તો સાયર જળ સુવે નહીં, મારા કનમાં રુદન કર્યું છે. અમીરજી ગોહિલે કીધું, તમારી બધા ઉભા રહ્યો, હું એકલો જાઉં છું, એકલા પતિ જેમ જોયું ઝૂંપડામાં બેઠી બેઠી બોલ્યો, સૌ સુતો સંસાર સાયલ જળ સુવે, મારા ગટમાં ઘૂઘર ના માળ નાખીને હાલ્યો નાગર જાય. અમીરજી ગોહિલે એટલું બોલ્યા, મા તમને પ્રણામ કરું છું, સુઈ એ સુઈ ઘટના છે ગાંધી ગીરની સાથે. આજ વર્ષો પછી યાદ કરીએ રૂવાડા ઉભા થઈ જાય, રોમાંચ થઈ જાય, મા તમને મારા પ્રણામ છે, કેમ રડો છો? ઓ ભાઈ, હા તને અફસોકન થયા હોય તો માફી માંગું તારી ભાઈ, તું હારે કામે જાતો અને હું તને મારું રોણું સાંભળીને અફસોકન થયા તો માફી માંગું, ના મા માફી નથી માંગવી, પણ શું કામ રડો છો? મારો દીકરો ગુજરી ગયો, એને 2 વર્ષ થયા, હાંજ પડે અને મને યાદ આવે અને હાયર જળ સુરે ને મને નીંદ નથી આવતી બાપ, એટલે હું મરસિયા ગાય હું એને લાડ લડાવું છું, એને લાડ કરું છું. હો અમીરજી ગોહિલ કે મા તમારા દીકરાના મરસિયા મેં સાંભળ્યા, એવા જ મરસિયા મારા ગાયશો? અરે બાપ, તું તો જીવતો દાખતો મારા વિહામાં તારા મરસિયા ગાવ તો આ ભાવ તો વાંજળી નહીં પણ આવતો ભવે રહું. ના મા, હું મૃત્યુને ભેટવા માટે જાઉં છું, સોમનાથની સખાતે જાઉં છું, ભગવાન મહાદેવને મારું શિશ અર્પણ કર્યું છે એ ચડાવવા જાઉં છું, હું સમરાગણ જાઉં છું. ના બાપા, જીવતાના મરસિયા ન ગવાય, આ બહુ વાંદણી રહી આવતે ભવે દઉં. મા બાળ તમારા મરસિયા સાંભળવા છે, મા તમે મારી હારે આવશો અને મરસિયા ગાશો તો મને મારું મોત મીઠું લાગશે, મા મારી હારે આવું એમ તારી હારે આવો તને મરતો ભાવો તો મરસિયા ગાઉં, આવતી નહીં હું મરસિયા ગાઉં અને તને મોત વાલું લાગે તો મારા મરસિયા ખોટા પડે ને મારો રૌરવ નરકમાં વાસ થાય, તારી હારે હું આવું અને હારે આવ્યા તું હાલતો થા હું આગળ પાછળથી તું નામાં તમે આગળ જાઓ હું પાછળ આવીશ. આગળ ગયું ડોશીમાં બેઠા ગાડામાં વાહનમાં વેગડો ભીખ ગીરી હાટ ડાક જેની વાગે અને ગીરી વેરણા લૂંટી લ્યો, કોણ છે એ ગાડામાં માફામાં કોણ છે? અંદરથી આઈ માઈ જવાબ આપ્યો ચાર જોગમાં આઈ કે લૂંટતા પહેલા પૂછો વેલણું કોનું છે, વેલમાં કોણ છે, કોણ છે કે હું ચાણની દીકરી
સોમનાથના દર્શન કરવા જાઉં છું. ઓહ, માફ કરજો માં, મારું નામ વેગળો થી ભીલ. મેં તમને લૂંટવાનું કીધું પણ લૂંટાય નહીં. પણ હવે તો હું તમને હેમ કેમ મૂકી જઈશ? વેગળાજી ભીલની આંગળીએ એક દીકરી રૂપ રૂપના આભરણ જોઈ અને તારણ આય જોગમાય એટલું કીધું કે વેગળાજી તો કે હા, આ તો ભારતની મજા. કાનજીભાઈ અદભુત આ વાત કરતા સાહેબ. આજ મને એની યાદી થાય, કાનજી ભૂટાની પણ યાદી થાય છે. મારા સહ સાથીદારો છે પ્રાણલાલ વ્યાસ, દિવાલીબેન, કાનજીભાઈ, રાખાભાઈ. હા, વેગળાજી ભીલ આ કાદવમાં રતન ક્યાંથી? મહોર કર્યો છે કાદવમાં રતન ક્યાંથી? તો કે પાયકું નથી, મળ્યા એવું છે. ઓ, કેવી રીતે? કે રાજપુત્ર કુટુંબ તુલસી સામની જાતનાય જાતું તું ભીલું ભેળા થઈ લૂંટ્યું. રાજપુત્ર દીકરો ફેલાયથી લૂંટાય નહીં. સમરાગઢની માલિપા કાયમ આવ્યો પણ છેલ્લો જીવ હતો જયારે લહકા લેતો હતો. વેગળાજી ભીલ, મારી દીકરીની આંગળી તને હોપું છું, બાવડું તને હોપું છું. સારા ખાનદાન કુટુંબના રાજપૂતને જોઈને પીલા હાથ કરી અને પરણાવી દેજે. મા, આ દીકરી મારી નથી, આ રાજપૂતની દીકરી છે. મરતી વેલા એના બાપે મને બાવડું હોપ્યું છે. મારે કોક રાજપૂતને પરણાવવી છે, કોક રાજપૂત ગોતું છું. એમ તો હા, આ એમાં અમીરજીને કીધું હતું કે તને રોકનાર કોઈ નહોતો? તો કે ના મા, રોકનાર નથી. કોઈ નહોતું તો ના મા, હું પેલો જ નથી. પછી કોણ રોકે? એમ તો વાંધો નહીં, રસ્તામાં કોઈક પરણાવે તો પરણી લેજે, કારણ કે કુવારા નપીસરા હરે નહીં. એટલે યાદ આવ્યું, વાત ઘટના યાદ આવી કે મારી વાહે વીરો આવે છે. એને મેં કીધું છે ના નહીં પાડે. કોણ? કે અમીરજી ગોહિલ. ઓ હો, ધન ઘડી અને ધન ભાગ કહેવાય. આજની રાત રોકાવ ના બાપા, અમારે બહુ થાય છે, સોમનાથ સખા જાય તો. પણ હવારમાં હું પણ તમારી આરે ખભે ખાપણ નાખીને આવી, પછી ક્યાં વાંધો રહ્યો? અમીરજી ગોહિલ ને એમ થયું કે જોગ માયા મરસિયા ગાહે, આ વેગળાજી ભીલ જેવો મારી અરે મરવામાં હશે તો મને મોત મીઠું લાગશે. હાલો રોકાઈ જાય. રોકાઈ ગયા, નક્કી કરી લીધું. અમીરજી ગોહિલની સાથે સાથીદારો હતા, વડીલો હતા, એને કીધું કે લગ્ન નથી કર્યા. અને જોગ માયા કીધું કે લગ્ન કરે કોઈ તેના પરણાવે તો પરણી લેજે, તો એને હા પાડી છે. તો આ દીકરીનું અમે માગું નાખીએ છીએ. તો હું એવો રાજપૂત ગોતું છું. ટૂંકમાં સાહેબ, લગ્ન ઘડિયા લખાણા ગીરમાં હાથ ગાણવાનો સમય થયો. હાથ ગાણવાનો સમય થયો ત્યારે 200 રજપૂત ઉભા થઈ અને કીધું લખો હાથ ગાણામાં, ખરડામાં લખો બાર બહેના માથા, પેલા અમે મરશું પછી અમીરજીને મરવા દઈશું. લખો અમારા માથાના હાથ ગરણા લખો. અને દીકરી માને હાથ ગાણવાનો સમય થયો છે. આમ જ્યાં ગોર મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા એટલે વેગડા દે ભીલનો નાનો ભાઈ ઉભો થયો છે. માનવામાં એમ કીધું, ભત્રીજી તમે મારા જીભના માને ભત્રીજી છો, મારી પાસે કંઈક માગો. આ તઈ એટલું કહે છે, તમારી પાસે એક વચન માગું છું. મારો પતિ મરણને માર્ગે છે, સોમનાથમાં ખૂનખાર જંગ ખેલાશે, વિધર્મીઓની હારે યુદ્ધ થશે, એમાં મસ્તક મને રણમેદાનમાં મળે નહીં, કારણ કે અમારે સતી થવું જોઈએ. મસ્તક ન મળે તો હાથગણામાં કાકા મારા પતિનું મસ્તક ગોતી આવી દેજો તમે સમરાગણની મારી પાટી સાહેબ. એ ઝાકાઝીક ઝાકાઝીક બોલી અને એને મરસિયા ગાયા. આય માય જે અન્નમ મંદિરની સામે જેની પ્રતિમા છે એને પણ આપણે વંદના કરીએ. એક બાપ તનછે તને તારું જીવતર સોમનાથ મહાદેવના શરણની માલિપા અર્પણ કરી અને અમર થઈ ગયા એટલે કવિએ કીધું છે.
શ્રી રોહન ભાઈ ને મારે કે આ ગરવા કિનાર સોમનાથ સુધી નું પ્રભાવ ક્ષેત્ર કહેવાય છે. એ આપણા અશોકભાઈ શર્મા સાહેબ હતા, એને તો કેટલા બાય કેટલા કિલોમીટર છે એ પણ બધું લખેલું છે. પછી મારવાડી લાજ, મારવાડી લોકો ને તમે જોયા હશે, નાકની દાંડી સુધી પડી હોય એ ઊંચી ન જાય ને હેછી ન આવે. અને ચોથા પ્રકારની લાજ એ કાઠિયાવાડી લાજ, કાઠિયાવાડી લાજ. એમના કહા જેવો દેહ હોય, કેરી ભાઈ ભાઈ જેવડી આંખ્યું હોય, અને જયારે વૃદ્ધ થાય, એક નાનકડું ગામડું ચોરાની પાંચ એસી વર્ષના ડોસીમાં નીકળ્યા. ભાઈબા ડોસીમાં નીકળી વાળી એનું નામ દીકરો કહેવાય, ફલાણા ભાઈ ના દીકરા એનું દીવાળું કહીએ ને આપણે, અને બીજો પુત્ર પૂ નામના નરકમાંથી પિત્રોનો ઉધાર કરે એનું નામ પુત્ર કહેવાય. દાખલા તરીકે ભગીરથ હકડો કટકો હાડો ગંગા તટ જાય તો માનવ કુળમાં કોઈ દી ભૂતનો હરજે ભાગીરથી. અને પછી આવે છે છોકરો, બાપની આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરીને ઓયો જાય, છું કરીને ઓયો જાય, એનો છોકરો કહેવાય. નથી ઘણા છાપામાં દેતા ફોટા કે આ ઉપલો ફોટો છે મારા દીકરાનો છે, એની મારી યારે કોઈ વ્યવહાર નથી, તમે કોઈ વ્યવહાર કરતા નહીં, તારે ન હોય તો અમે શું કામ કરીએ, લેવા દેવા છાપામાં દેવાનું શું જરૂર. અને ચોથા પ્રકારનો દીકરો ગોગો, આપણે કે આ ગાયના ફારામ કે રૂપિયા લખાવો તો ગોભાવી મારી બાને પૂછી આવું, એને ગોગો કહેવાય. ગોગા વધી ગયા છે. અમારો કવિ લખે છે, ઈને ભીજાય ગોળલા રે, એ ભીજાય હાથી નો મે હતલ સુબો ગુલાબી, તમને નહીં જવા દઉં નોકરી રે. આ ઢેલીબેન મેરાણી પાસેથી લોકગીતો લખેલા, આવ જવરતી મેઘાણી બરડા ડુંગરમાં, ફૈબા બરડા ડુંગરની મારી પા ભ્રમણ કરી અને એને ગીતો લખ્યા. અને વસંતભાઈ ગઢવી ફૂલછાબમાં કે કંઈક પેપરમાં લેખ લખ્યો હતો, ફૂલછાબમાં જ હતો લગભગ, કે જ્યારે ગીતો લઈ અને નીકળ્યા ત્યારે આખો બરડો રોયો હતો સાહેબ. એની રજૂઆતની જ ખૂબી છે સાહેબ. હા દાખલા તરીકે મિતે કીધું દિવાલબેન ગાતા, મારે ટોડલે બેઠો ને
કે મોર ક્યાં બોલે, ટોટલે બેઠો એમ તો તમે કયો છો, પછી ક્યાં બોલે નો ક્યાં પ્રશ્ન આવે છે? તમે જેમ કહો કે ટોટલે બેઠો મોર ક્યાં બોલે, એમ નહીં, એની ગાવાની ખૂબી છે. દિવાલીબેન જે ગાતા ને, મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે, ટોટલે બેઠો પણ ક્યાં બોલે છે, વિરહણી સ્ત્રીનું ગીત છે. મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા હૈડા હારો હાર જનાવર જીવતા જાયા રે મોર ક્યાં બોલે, ક્યાં બોલે મોર ક્યાં બોલે, મારે ટોટલે બેઠો રે મોર ક્યાં. ગાવાની કરી દિવાળીબેન એક બીજું લોકગીત ગાતા, સાંભળજો. કે છે લલ કે રે ઈઠોણી માથે ખેલ લે, કે લલ કે રે ઈઠોણી માથે ખેલ લે, અરે ભરવા કરો ગડિયા નાની રે હોય ઓલે ઓલે કાનુડે મને પાણ, એ ઓલે ઓલે કાનુડે મને પાણ. સસરા સામા ઉભા તમે હું ટકર ટકર જો, મર્યાદા તો રાખો. કે સસરા સામા ઉભા છે તમે શું રે જો, આ ગાવાની જ ખૂબી છે, રજૂ કરવાની જ ખૂબી છે. પછી એમ કે મારે જોવા રે વવારું નાવલ હોટરે હોય, એ ઓલે ઓલે કાનુડે મને માણ મારા, એ ઓલે ઓલે કાનુડે મને બાણ મારા રે. એ જેવરચંદ મેઘાણી મારે દરિયાને ગીત લખવા છે, સાગર ઘૂઘવાટા મારે ને એની વંદના કરી લઉં ને દાદાના ચરણમાં. સર દરિયાના ગીત લખવા કોઈ ગાતું છે તો કોઈ મેઘાણીને કીધું કે ભાઈ તમે જાઓ કત પર, એક ખારવાના ડોશી દરિયાના ગીત ગાય છે, જાઓ ને. અને ટૂંકમાં મેઘાણી ભાઈ ગયા, કીધું ડોશી ક્યાં છે, તો કીધું મજૂરી કરવા ગયા. મજૂરી કરવા ગયા હતા, ન્યાય માણસ લઈ ગયો તો માથે ટોપલા લઈ અને ડોશીમાં ઉતરતા હતા, રેગેડા વ્યા જતા હતા, ગરીબાઈ આંટો લઈ ગઈ હતી. એ ઉતરાને પાસે જઈને કીધું, જેવતીન મેઘાણી હું દરિયાને ગીત લખવા આવ્યો, માં તમે ગાશો? તો હા, ગાવને ટોપલું નીચું મૂકી અને ગીત ગાવા મજા. હે હા, કે વાત, દરિયાના ગીત ગાવા મજા. કે ઘામટના જીવાજ જોયેલા રે ઘામટના ગીત ગવરાયા,
પેલા ત્રીજું ગીત કયું ગાયું ખબર એને? એ જી દીકરા તન નહીં રે જવા દરિયાની ખેપ, એ અલેણા એના આપણે રે ઉંદલી રે દલીને પરિસ્તા રૂપે, પણ બાલુડા તને જાવા નહીં દીયું રે. મારો દીકરો યાદ આવ્યો એટલે મારી આંખમાં આંસુ. કેવી રીતે યાદ આવ્યો? કે મોવાના શેઠનું પરદેશી માલ લઈને આવતો તો તોફાન થયું, દીકરો ડૂબી ગયો, અને આજ મને ગીત ગવરાવેલી યાદ આવ્યો. મેઘાણીભાઈ પૂછ્યું કે માં દીકરાની વળતર મોવાના શેઠભા ન માગી? કે મેઘાણીભાઈ અમે સૌરાષ્ટ્રમાં આવીએ, કાઠિયાવાડ મારીએ છીએ, અમારું પેટ ન ભરાય તો અમે ફોડી નાખીએ, ગરીબ ગુજરાન કરી અમે જિંદગી ગુજારીએ, પણ અમારા દીકરાના હાથથી લાખો રૂપિયાનું વાન ઉડી ગયા પછી હું કે મોઢે વળતર લેવા છું? મારે વળતર શું લેવું છે? એ મેઘાણીભાઈ ના બે રચનાઓ આપને વિનંતી, આપ સમજદાર છો, જગ્યા નહીં છોડો, પણ હું મારા ખાતર નહીં, આ બે રચના ખાતર આપ આપની જગ્યા નહીં છોડતા. કે ફૂલછાબના તંત્રી તરીકે બોટાદ રાણપુરની વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરતા હતા, એવી વખતે આવી અને એક દોશીએ કીધું કે ભાઈ કંઈક આપશો? ડગમગતા દેહી લોહીએ કીધું કે કંઈક આપશો? અને આમ જોયું મેઘાણીભાઈએ વૃદ્ધ દોશીને જોઈને કદાચ એની મા યાદ આવી છે અને લખ્યો છે કે કેવી હશે કેવી નહીં મારી મા મને કોઈ દી હાંભળે જ નહીં. મેઘાણીની કવિતા છે. કેવી હશે કેવી નહીં મારી મા મને કોઈ દી હાંભળે જ નહીં. દીકરા નથી મા હતા, વયા ગયા, નોખા થઈ ગયા, ભાગી ગયા, નહીં, આઝાદી લડતમાં કાયમ આવી ગયા છે, શહીદ થઈ ગયા છે. પછી તો અંગ્રેજી કવિતાનો અનુવાદ છે, પણ મેઘાણીબેને યાદ આવ્યું ત્યારે કે રક્ત ટપકતી સોસો ડોલી
अरे बहुत समय सर अरे का तेरा रघुनाथी प्रतिमा ना कोई छाना पूजन करती छाना माना पूजन करती दादा ने पाए पड़ती भी जोग अशे दिनो हनती भी जोग एक बाते मलता मलता ले भारत मानी आजादी મેં કવિતાનો જન્મ નથી દીધો, મેં તો અનુવાદ કર્યો છે. આટલું સત્ય કોણ કહી શકે સર? વિચારો, હું એની જનેતા નથી, હું આયા છું, મેં તો ખાલી અનુવાદ કર્યો છે. અને એનું શિષ્ય ખોલા માલેવા કોઈ જનેતા નાવી. આ પ્રભાત ફેરીમાં ગવાતા ગીતો, આઝાદીની લડત વખતે પ્રભાત ફેરીમાં આ ગીતો ગવાતા. ભાઈબાની બધાને ખબર હશે. એનું શિષ ખોલામાં લેવા કોઈ જનેતા નાવી, અને એને તેલ કચોળા લઈને કોઈ બેની ન વગાવી. કોઈ ના લાડકવાયાની ન કોઈ ખબરોય પૂછાવી. કોઈ ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. છેલ્લી કરી એની બસમાં કિત ભૂમિ પર એક ચણ જ્વારસ ખાંભી, અને એ પથ્થર પર કોતર શ્યોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો. એ કવિઓ જઈને લખજો, રાખ પડી અહી કોઈના લડકવાયાની. તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કારણ કે મેં મારી જનની ના લઈ આવા.